विद्यार्थी मित्रों अगर आपने प्रकरण बे पूर्ण संख्याओं ना सरवाळा विषयना गुणधर्मो विषय जानकारी मेळवी तो हवे आपने पूर्ण संख्याओं ना गुणाकारना गुणधर्मो विषय जानकारी मेळवीशुं। तो एमां पहेलुं छे समरूपता। तो एमां जोईए तो कोई पण बे पूर्ण संख्याओनो गुणाकार पूर्ण संख्या ज मळे छे। फरीथी कोई पण बे पूर्ण संख्याओनो गुणाकार पूर्ण संख्या ज मळे छे। दाखला तरीके कोई पण बे पूर्ण संख्याओ आपणे लईशुं तो पूर्ण संख्याओ पहेली लईशुं आपणे 3 अने बीजी लईशुं 4। तो बन्नेनो शुं करीशुं गुणाकार। तो 3 गुणा केटला करीशुं 4। एटले के 3 गुणा 4 करीशुं तो आपणने जवाब मळशे 12। गुणधर्मोमां एवुं कहे छे के कोई पण बे पूर्ण संख्याओ तो आपणे बे पूर्ण संख्या लीधी 3 गुणा 4 पूर्ण संख्याओनो गुणाकार पूर्ण संख्या ज मळे छे। तो 3 નો અને 4 નો ગુણાકાર કરીને જે જવાબ મળ્યો 12 એ પણ આપણને કેવી સંખ્યા મળી? તો પૂર્ણ સંખ્યા જ મળી। એ જ રીતે આગળ જોઈશું ક્રમનો ગુણધર્મ। કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પરિણામ હંમેશા કેવું મળશે? સરખું। કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પરિણામ કેવું મળે છે? સરખું। ઉદાહરણ તરીકે લઈએ તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ તો દાખલા તરીકે આપણે લઈશું 5 અને 6। તો 5 નો અને 6 નો આપણે ગુણાકાર કરીશું તો 5 * 6 કરીશું તો આપણે જવાબ કેટલો મળશે? 6 * 30। તો આનો જવાબ આપણને મળ્યો 30। ગુણધર્મમાં એવું કહે છે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે। આપણે આમાં પહેલામાં 5 * 6 કરે તો હવે આપણે કેટલા કરીશું? 6 * 5 કરીશું। બીજો આપણે કરીશું 6 * 5 તો 6 * 5 કેટલા થશે? 30। એટલે 5 * 6 કરે તો પણ આપણો જવાબ કેટલો મળ્યો? 30। અને 6 * 5 કરે તો પણ આપણો જવાબ કેટલો મળ્યો? 30। એટલે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો જવાબ કેવો મળશે? સરખો જ મળશે। આગળ જૂથનો ગુણધર્મ। 3 પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર માટે ગમે તે બે સંખ્યાઓનું જૂથ બનાવી તેના ગુણાકાર સાથે ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરતા પરિણામ સરખો જ મળે છે। એટલે કે કોઈ પણ 3 પૂર્ણ સંખ્યાઓ આપણે લઈશું એ 3 પૂર્ણ સંખ્યાઓ આપણે કોઈ પણ બે સંખ્યાઓનું જૂથ બનાવીને ત્રીજી સંખ્યા સાથે જો ગુણાકાર કરીશું તો આપણે પરિણામ કેવું મળશે? સરખું જ મળશે। ઉદાહરણ તરીકે આપણે લઈએ તો 3 4 અને 5 તો પહેલા આપણે સંખ્યાઓ લઈએ છીએ 3 4 અને 5 તો 3 4 ને જે 5 સંખ્યાઓ લીધી એમાં આપણે પહેલા કોનું જૂથ બનાવીશું? 3 નું અને 4 નું। તો 3 * 4 કરીશું અને ગુણ્યા 5 નો શું કરીશું? 12 રાખીશું। તો પહેલામાં 3 નું અને 4 નો જૂથ બનાવ્યો હવે 4 નું અને 5 નો જૂથ બનાવીશું 3 ના આપણે 12 રાખીશું। તો 3 * કૌંસમાં 4 * 5 બંનેનો ગુણાકાર કરીશું 3 * 12 * કેટલા થશે? 5। અને અહીંયા 3 m ના m * 4 * 5 કેટલા થશે? 20। આ બંનેનો ગુણાકાર કરીશું 12 * 5 તો 12 * 5 કેટલા થશે? 60। અને અહીંયા ગુણાકાર કરીશું 3 * 20 તો 20 તરીકે કેટલા થશે? 60। એટલે આ ગુણધર્મમાં શું કહે છે કે કોઈ પણ ત્રણ સંખ્યાઓ લઈ એમાં કોઈ પણ બે સંખ્યાઓનું જૂથ બનાવીને જો ત્રીજી સંખ્યા સાથે ગુણાકાર કરીશું તો હંમેશા પરિણામ કેવું મળશે? સરખું મળશે। આગળ 1 એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે એટલે કે કોઈ પણ સંખ્યાનો 1 સાથે ગુણાકાર કરતા પરિણામ તેની તે જ સંખ્યા મળે છે। દાખલા તરીકે કોઈ પણ પૂર્ણ સંખ્યા તો આપણે કોઈ પણ પૂર્ણ સંખ્યા ધારી લઈએ તો દાખલા તરીકે આપણે લઈએ છીએ 5 તો 5 નો ગુણાકાર આપણે કોની જોડે કરીશું? 1 જોડે। તો 5 નો ગુણાકાર 1 જોડે કરીશું તો આપણને જવાબ શું મળશે? એની એક સંખ્યા એટલે કેટલા મળશે? 5 ના 5। એ જ રીતે બીજું ઉદાહરણ લઈએ તો 1 * 6 કરીશું તો એનો પણ જવાબ કેટલો આવશે? 1 * 6 એટલે કે કોઈ પણ સંખ્યાનો 1 સાથે ગુણાકાર કરતા પરિણામ તેની તે જ સંખ્યા મળે છે।
આગળ જોઈશું વિભાજનનો ગુણધર્મ. તો પૂર્ણ સંખ્યાઓ માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન થઈ શકે છે. તો ગુણાકારનું સરવાળા પર વિભાજન થઈ શકે તો કઈ રીતે થઈ શકે? તો આપણે ઉદાહરણ લઈએ, 5 × 3 + 4 આની આપણે ગણતરી કરીશું તો 5 એમ ને એમ રહેશે ગુણ્યા 3 + 4 તો 4 ને 3 કેટલા થશે? 7. અને આ બંનેનો ગુણાકાર કરીશું તો 7 × 5 કેટલા થશે? 35. હવે આનો વિસ્તૃત સ્વરૂપ આપીશું આપણે તો 5 નો ગુણાકાર પહેલા કોની જોડે કરીશું? 3 જોડે કરીશું. અને 5 નો ગુણાકાર પછી કોની જોડે કરીશું? 4 જોડે કરીશું. તો પહેલા આપણે 5 ગુણ્યા કેટલા કરીશું? 3. અને વત્તા 5 ગુણ્યા કેટલા કરીશું? 4 કરીશું. તો વત્તા 5 ગુણ્યા કેટલા કરવાના છે? 4. આ બંનેનો ગુણાકાર કરીને જે જવાબ આવે બંનેનો શું કરીશું આપણે? સરવાળો. તો 5 તરી કેટલા થશે? 15. વત્તા 5 × 4 કેટલા થશે? 20. 15 અને 20 બંનેનો સરવાળો કરીશું તો કેટલા થશે? 35. Thank you.